હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે વાગી ગયા છે સવારના, કેટલા વાગ્યા છે, 8. આ ઘડિયાળ અમારી હોલવાળી ઘડિયાળ અડધી કલાક આગળ છે અને આજે દિવસની શરૂઆત થઈ તો બહુ જ મોડું થઈ ગયું હતું, એટલે મેં કીધું નાઈને જ ફટાફટ બ્લોગ શૂટ કરું. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાંક, અને ક્યાં જઈ છીએ જોવા માટે તમારો બ્લોગ કન્ટિન્યુ રાખવો કમ્પલસરી છે. તો બસ આગળ આગળ જતા રહેજો, તમને લોકોને બહુ જ મજા આવવાની છે, તો પ્લીઝ કીપ ના કરતા. ગાઈઝ, હું આવી ગઈ છું મેલડી માના મંદિરે. પહેલી વાર તો નથી જ બેસતા ફ્લાઇટમાં, પણ એને થોડીક ઓવર થિંકિંગ નો પ્રોબ્લેમ છે. કાલે રાત્રે પણ હોસ્પિટલ લઈ ગયા હતા, પણ જો બધા એને સમજાવે છે. ફાઇનલી બોર્ડિંગ પાસ કઢાવવા માટે આવી ગયા છીએ. બસ આગળ આગળ જોતા રહેજો. અને મમ્મી બહુ જ બીવે છે, બહુ બીક લાગે હે ને, નો બીવાનું હોય. ફર્સ્ટ ટાઈમ નથી બેસતા, પણ એમને છે ને વિચારવાયું જાજુ છે, એટલે બીયા કરે છે. નથી બીવાનું. અમારી જોડે આંટી છે, અંકલ છે, મજા આવવાની છે, ચીલ કરવાનું છે. તો સારું, ચાલો કન્ટિન્યુ રહેજો. ગાઈઝ, અમારી અડધો વસ્તુ ઇમિગ્રેશનમાં નીકળી ગઈ છે, તો જાય છે અત્યારે લિફ્ટમાં. કયા ફ્લોર પર જવાનું છે? મારું ઇમિગ્રેશન થઈ ગયું છે અને ફોન ઇમિગ્રેશનમાં મૂકવાનો હોય છે, એટલા માટે બ્લોગનું કંઈ શૂટ ન થયું. પણ દીદી કંઈ વાત કરે છે અને મારો બધો સામાન આવી ગયો છે, મારી વોચ ફોન બોન બધું જ, ઇલેક્ટ્રિક આઇટમ જેટલી પણ હોય એટલી ઇમિગ્રેશનમાં મૂકવાની હોય છે. તો બસ આગળ આગળ જોતા રહીએ. આ મારું છે ને મશીન સાચું, હમણાં બેગ આવે ને એમાં મૂકવાનું છે. સો ગાઈઝ, મમ્મી જાય છે ફાઇનલી પાછા, નથી રહેવું એને, એટલે બધું કેન્સલ કરીને જઈ છે પાછા. અને દીદીના ફ્રેન્ડ્સ લોકો એરપોર્ટ. તો હવે અમે ફ્લાઇટમાં બેસી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ. કઈ ઉપાધિ કરો માં હું કહી દઉં છું, પણ અમે પહોંચી જાઉં ને એટલે પાછો વિડીયો ઉતારીએ ને તમને કહી દઈશ કે અત્યારે સાવ ચાર્જિંગ નથી, અમે પાવર બેંક ભૂલી ગયા છીએ.
આવે છે. આ લોકો છે ને અમને ઇન્સ્ટન્ટ છે ને ઉપમા બનાવીને આવ્યા ફ્લાઇટમાં, અને આટલા ઉપમાની પ્રાઇસ છે 2500 રૂપિયા. આપણે ફ્લાઇટમાં થોડુંક બધું કોસ્ટલી હોય છે, જેમ એરપોર્ટ ઉપર હોય ને એમ. અને આ ફજા બ્રિજને કોણ સમજાવે. આ છે ફ્લાઇટનું વોશરૂમ. તો અમે ફ્લાઇટમાંથી ઉતરી અને પછી મેટ્રોમાં બેઠા છીએ એરપોર્ટમાં, અને હવે બહાર નીકળીએ છીએ. ઉભા રહેજો. સ્વાગત કર્યું છે. અમારે લગ્ન નથી કરવાનો. દુબઈ તો ફરવા આવ્યા ને? દુબઈ હું તો બીજી વાર આવી. હા, દુબઈ આવી કે અમેરિકા આવી? ચાંદલા વગર હાલે ખા? હા, મારો તો સેલ્ફી જ. Modi is a good man. Good man. Very good man. India not your good man. Very good. Poor Modi man. Is a good. Modi is a good leader. Good leader. The best prime minister in India. Yes, Modi. The prime minister, right. You are understand. But the best one. અમારે મોદીજીના વખાણ તો દુબઈમાં થાય છે, અને ખરેખર વખાણ કરવા લાયક વ્યક્તિ છે એટલે કરવા પડે. અંબાની, યસ, અદાની, અંબાની જાણીને. અંબાની, અંબાની હેવ અ વેરી બ્યુટીફુલ હાઉસ હિયર ઇન દુબઈ. Adani half house here in Dubai. India one number richer man. Shah Rukh Khan half house here in Dubai. And all Indian movie stars, Ajay, Dev Gang, all half houses here in Dubai. Achha. Shah Rukh Khan 10 number. Ambani one richer man, India. Ambani very rich man. Very rich. Adani man. Number one rich. All world. One determined. India. Only one India. Lal. Mohanlal Tata. Ha. Mohanlal Tata. Tata is very rich. Mohandas Gandhi. Tata name. Mohandas Gandhi. આપણા ઇન્ડિયા અને ગુજરાતી ના તો વખાણ કરીએ એટલા ઓછા છે. ગુજરાતી ઓલ રિચ પીપલ. યસ, રાઈટ. અને આપણા ગુજરાતીને તો આપણે ક્યાંય પાછા પડી જ નહીં, જો કે દુબઈ હોય, અમેરિકા હોય, લંડન હોય કે ગમે. એવરી પ્લેસ રિચ. આફ્રિકા, એવરી પ્લેસ ગુજરાતી વેરી રિચ. હા, અને અત્યારે હું દુબઈ આવી છું. મેં તમને પહેલા નહોતું કીધું, પણ હવે કહી દઉં. અને આ ભાઈ મને બધું કહે છે, આપણા ઇન્ડિયન જે ગુજરાતી જે મોટા મોટા બિઝનેસમેન છે અત્યારે એનું કહેવાનું. હા, અને અત્યારે ગુજરાતી બિઝનેસમેન ગુજરાતી. અને અત્યારે એનું કહેવાનું એવું થાય છે કે અહીંયા જે સોનાની જે બજાર છે, ગોલ્ડ સુક, એમાંય વધારે જે સોની છે એ બધા આપણા ગુજરાતી જ છે. એટલે આના ઉપરથી એવું સાબિત થાય કે આપણા ગુજરાતી ક્યાંય પાછા નથી પડતા. મારે એકાદો બિઝનેસ કરી લેવો છે દુબઈમાં. આ ભાઈને કહેવા, આમ ધ બેડ
Ahmedabad, right? Ahmedabad, yes. Right. I coming in Ahmedabad. Ahmedabad. Today. Ahmedabad. Modi make Ahmedabad very beautiful. Modi number one. Yes. મોદી તો ઓલ ઓવર છે કા, એને તો કોઈ લાગે જ નહીં. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો ઘરે પહોંચ્યા છીએ, એટલે દુબઈના ઘરે પહોંચ્યા છીએ. અને અમારી હાલત તો તમે જોવો યાર, અડધું લગેજ તો જવા દીધું. બધા જમવા બસ કહે સંસ્કૃતિ.